ટ્રુ ન્યૂઝમાં સ્વાગત છે. હું છું ઝીલ. સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી. ઉત્તરાખંડમાં બદ્રીનાથ યાત્રા પર ભૂસ્ખલન થયું છે. 15,000થી વધુ યાત્રાઓ ફસાઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. વિષ્ણુ પ્રયાગ હાઈવે નજીક આ ભૂસ્ખલન થયું હોવાનું સામે આવી રહ્યું છે. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ચામોલી નજીક હાથી પહાડ તૂટવાથી આ યાત્રામાં ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલન થતા યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. 15,000થી વધુ યાત્રાળુઓ ફસાયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મહત્વનું છે કે ઉત્તરાખંડમાં બદ્રીનાથ યાત્રામાં ભૂસ્ખલન થયું હોવાનું સામે આવી રહ્યું છે. 15,000થી વધુ યાત્રાળુઓ ફસાઈ ગયા છે. આપને જણાવી દઈએ કે આ ઘટનાને કારણે યાત્રાળુઓ પરેશાનીમાં મુકાઈ ગયા છે. ડરનો માહોલ હાલ તો જોવા મળી રહ્યો છે. ચમોલી નજીક હાથી પહાડ તૂટવાથી યાત્રાળુઓ ફસાઈ ગયા છે. ભૂસ્ખલન થતા યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે હાલ તો તેમને હવે સહાયતા આપવામાં આવી રહી છે. મહત્વના સમાચાર ઉત્તરાખંડથી. ઉત્તરાખંડમાં બદ્રીનાથ યાત્રા પર ભૂસ્ખલન થયું છે. 15,000થી વધુ યાત્રાળુઓ ફસાઈ ગયા છે. મહત્વનું છે કે યાત્રાળુઓ જ્યારે ભગવાનના દર્શને જતા હોય છે, ખાસ કરીને બદ્રીનાથ યાત્રામાં જે રીતે સંકટ તોડાતું હોય છે, એ દરમિયાન પણ શ્રદ્ધાળુઓ આસ્થા સાથે ભગવાનના દર્શને જતા હોય છે, પરંતુ હાલ ભૂસ્ખલનની ઘટના બની છે. તેના કારણે યાત્રાળુઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અને ડરનો માહોલ પણ હાલ જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડમાં બદ્રીનાથ યાત્રા પર ભૂસ્ખલન થયું છે. તો વિષ્ણુ પ્રયાગ હાઈવે નજીક આ ઘટના બની છે. જ્યારે યાત્રાળુઓ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન જ વિષ્ણુ પ્રયાગ હાઈવે નજીક આ ઘટના બની છે, જ્યાં મોટી માત્રામાં ભૂસ્ખલન થયું હોવાનું સામે આવી રહ્યું છે. આજ મામલે સંવાદદાતા જયેશ ચૌધરી જોડાઈ ગયા છે. જયેશ, જે રીતે ભૂસ્ખલનની ઘટના બની છે, ત્યારે હાલની શું પરિસ્થિતિ છે? બિલકુલ ઝીલ, આપને જણાવી દઉં કે બપોરે 3 વાગ્યાનો બનાવ છે, જયારે હાથી પર્વત નામનો એક પર્વત આવે છે, જેનો મોટા ભાગનો હિસ્સો અચાનક જળાશય થયો હતો, જેને લઈને બદ્રીનાથ જે રાજમાર્ગ છે તેની બંને બાજુ લાંબી કતારો લાગી ગઈ છે. લગભગ 15,000 જેટલા યાત્રાળુઓ અત્યારે ત્યાં ફસાયા છે. તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. અનેક ગુજરાતીઓ પણ ત્યાં ફસાયા છે. જોકે ગુજરાત સરકાર દ્વારા પણ તેમને શું સ્થિતિ છે તેને જાણવાના અત્યારે પ્રયાસો કરાઈ રહ્યા છે. વિષ્ણુ પ્રયાગ નજીક આ ભૂસ્ખલન થયું હતું અને બદ્રીનાથ જવાનો જે રસ્તો છે એ હાલ પ્રાથમિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે. બિલકુલ, હાલ શું અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે? શું કોઈ જાનહાનિના અહેવાલ મળી રહ્યા છે? જયેશ, અત્યારે પ્રાથમિક ધોરણે કોઈ જાનહાનિના અહેવાલ નથી મળી રહ્યા, પરંતુ જે રીતે ભૂસ્ખલન થયું હતું તેને લઈને બદ્રીનાથ જે રાજમાર્ગ છે તેની ઉપર કચરાના ઢગલા થઈ ગયા હતા અને બંને બાજુ લાંબી વાહનોની કતારો લાગી હતી. અજી જયેશ, જે રીતે ભૂસ્ખલનની ઘટનાઓ વધતી જઈ રહી છે, તો શા માટે તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલા લેવાતા નથી? બિલકુલ, આ સામાન્ય ઘટના છે. જો ખાસ કરીને ઉત્તરાખંડની વાત કરવામાં આવે તો ત્યાં મોટા પ્રમાણમાં પહાડો આવેલા છે અને ત્યાં અવારનવાર આ પ્રકારે નાની મોટી ઘટનાઓ બનતી રહેતી હોય છે અને જેમાં આજે વધુ એક જે ભૂસ્ખલનની ઘટના ઘટી છે તેને લઈને તંત્ર દ્વારા અત્યારે પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. આભાર જયેશ તમામ માહિતી બદલ. ઉત્તરાખંડમાં જે રીતે ભૂસ્ખલનની ઘટના બની છે તેના કારણે યાત્રાળુઓ ફસાઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. ખાસ કરીને ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે ફરી એકવાર બદ્રીનાથમાં ભૂસ્ખલનની ઘટના બની છે. તેના કારણે હવે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, ભૂસ્ખલનના દ્રશ્યો છે. મહત્વનું છે કે યાત્રાળુઓ જે રીતે બદ્રીનાથના દર્શને જતા હોય છે અને એ જ દરમિયાન બ્રિજ પર વિષ્ણુ પ્રયાગ હાઈવે પર આ ભૂસ્ખલનની ઘટના બની છે. તેના કારણે લોકો હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.